પિયળો ભમરીને મળે ને ત્યારે પિયળો ઘટી જાય, એ ભમરી થઈ જાય. જો ભમરી ન થાય ને તો એ પિયળ જ નહીં હોય, એ બીજું જીવનું હશે. પારસનો સ્પર્શ થાય ત્યારે લોખંડ સોનું બની જાય, પણ ભટકાયું છતાંય સોનું નથી થતું તો એ લોખંડ જ રહ્યું હોય, એ પથ્થરો હશે. જેને ગુરુ પ્રત્યે નિષ્ઠા કેળવી અને જો જીવનમાં સત્સંગ, સંસ્કાર, સદાચાર, ભક્તિ, સમર્પણ એ સદગુણ ના આવે તો સમજવું કે કઈ ખામી છે. રામાનંદ સ્વામી પ્રત્યે બહુ નિષ્ઠા હતી. પર્વતભાઈ તો એવું માનતા કે મારા ગુરુ રામાનંદ સ્વામી તો સાક્ષાત ભગવાન છે. સ્વામી જ્યારે ધામમાં ગયા પછી પર્વતભાઈ શ્રીજી મહારાજ પાસે આવે, સભામાં બેસે, પણ મનમાં થાય આ બધા સહજાનંદ સ્વામીને ભગવાન ભગવાન કહે છે, પણ ભગવાન તો રામાનંદ સ્વામી હતા. અને આ સંજોદાસ છે એ તો આવ્યા ગુરુ પાસે, ગુરુએ અપનાવ્યા, દીક્ષા આપી અને સર્જોદાસના સહજાનંદજી કરી દીધા અને સ્વામીએ આ સત્સંગની જવાબદારી એમને સોંપી, એ બરાબર છે, એ મોટા મહાત્મા ખરા, એમાં ના નહીં. એટલે પર્વતભાઈ મહારાજ પ્રત્યે એક મહાપુરુષનો ભાવ રહેતો કે ગુરુએ એમને સ્થાપ્યા ને એટલે આપણે માનવા. પણ બધા ભક્તો સંતો કહેતા તો સાક્ષાત પરમાત્મા છે, સર્વાવતારી સર્વનિયંતા. પર્વતભાઈના મનમાં સેજ સાધ સંકલ્પ રહ્યા કરે, ભગવાન તો અવતારો લીધા, 24 અવતાર એ ભગવાન. આ વિચારમાં અને વિચારમાં પર્વતભાઈ એક દિવસે ખેતરમાં ગયા હતા, ખેડૂત હતા. ત્યાં એકદમ ચમત્કાર થયો, ભગવાનના 24 અવતાર દેખાયા. શું દર્શન થયા, મત્સ્ય, વત્સ, વરાહ, વામન, નરસિંહ વગેરે 24 સ્વરૂપ દેખાયા. અને પર્વતભાઈએ જોયું, નજરે જોયું, ઓ એની વચમાં શ્રીજી મહારાજ ઉભેલા. અને આ 24 સ્વરૂપો સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં સમાઈ ગયા. આ નજરો નજર જોયો પર્વતભાઈએ, પછી પ્રગટ પ્રભુનો જે રૂપ, તેમાં સમાના સર્વે સ્વરૂપ. પ્રગટ પ્રભુના આ સ્વરૂપમાં બધા રૂપો સમાઈ ગયા. અને પર્વતભાઈને નિશ્ચય થયો કે આ બધા સંતો, આ સત્સંગીઓ જે કહે છે ખોટું નથી. અને મારા ગુરુએ કહેતા હતા, હું ભૂલી ગયો, મારા ગુરુ ઘણી વાર સભામાં કહેતા કે ભાઈઓ ઘટા ન થશો, હું તો ખાલી ડુગલ 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 કરું છું, પેલો ઢોલકું વગાડતો ના આવે ને, એ નવો હોય કે ડુગલ 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 કર્યા કરે. સ્વામી કહે છે હું તો ડુગડુગી વગાડું છું, પણ ખરો ખેલ કરનાર તો અને આવ્યો. એ હવે મને ખબર પડી કે ગુરુ આમ બોલતા હતા એ સાચો હતો, આ સહજાનંદ સ્વામી સાક્ષાત ભગવાન છે. અને પછી શું ઉત્સાહ, ભક્તિમાં, ભજનમાં, સત્સંગમાં, સેવામાં જય જયકાર થવા લાગ્યો. મહારાજ કઈ સેવા બતાવો, પર્વતભાઈ કામ કરો, તમારે તો ખેતી છે ને ગામમાં બીજા ભક્તો છે, બધા ખેડૂત છે,
અગત્યની બાબતની બરોબર થઈ એટલે તમે એક સદાવ્રત ચલાવો જે આવે તેથી અભ્યાગત યાત્રી રાખવા અને પર્વતભાઈએ સદાવ્રત ચાલુ કર્યો. વચ્ચે વચ્ચે મહારાજ પૂછે શું ચાલે છે સદાવ્રતમાં. મહારાજ બધા રખા હોય, કોઈ રાજી થઈ જાય છે, કોઈ ગાળો દેતા જાય છે, કોઈ બગડતા પફડતા જાય છે, કોઈ સંતો બેઠેલા એને કહ્યું અરે મારા મારી કરે છે બધા કેટલાય સદાવ્રતોમાં, છતાં સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરીને એટલે 10 વર્ષ સુધી સદાવ્રત ચલાવ્યું. પોતાનો અનાજ એમને આપ્યા કરવા જે આવે આ કામ સરળ નથી, કઠણ કામ છે. એક દિવસે આવ્યા મહારાજ, એક વિનંતી કરું રોકાયેલા સંતો મોકલો મહારાજ કે તમે પસંદ કરો. હવે શ્રીજી મહારાજ પાસે તો કેટલા બધા સંતો હતા ખ્યાલ છે કોઈને? તમે પેલો આંકડો ગોખેલો છે એડિંગમાં 500 પરમંશ ને 1700 પરમંશ ના નામ લખાયેલા છે. 500 નામ ખોટું ખોટું નહીં ભાઈ, એ કુટુંબથી ટેકાવો, એ અમારા મંડળથી ટેકાવો. એટલે સંતોના મંડળમાં જે મોટા હોય એક નામ એવા 500 મંડળ હતા. પર્વતભાઈ મહારાજ કે બોલો તમે તમે નક્કી કરી દો. મહારાજ પર્વતભાઈ વિચાર્યું કે ઘરડા ડોહા હોય ને એ દોડા દોડ ન કરે, જોવાની આજે આ ગામ ને કાલે પેલે ગામ. અને પછી વિચાર આવ્યો ઘરડા નો ભરોસો નહીં, ધીમે ધીમે કે છે ગીતના ઉપર નહીં ચડીએ તો તમે જેમ બેસો પણ જુનાગઢ તો જવું છે. માંગા હોય ને ક્યાં જાય મહારાજ? મારે ત્યાં અગતરાયમાં માંગા અને વ્રત સંતો ભગવતભાઈ માંદા અને ગરડા તો ક્યાંય કથા તો કરશે નહીં, તમે શું કરશો? માંદો હોય કથા ક્યાં કરે, ગયડો કથા કરવા માંદા થઈ જાય. એટલે તમારે તો કથા વાર્તા કરવાની હોય જોઈતી હોય એવું તો પછી મહારાજ સેવા કરીશ. વૃદ્ધો અને માંદા સંતોની હું સેવા કરીશ, મારે સેવા કરવી છે સંતોની, એમાં જ મારી કથા, એ જ મારી વાર્તા, એ જ મારો સત્સંગ, મારે સાધુની સેવા કરવી છે. સારું. અને માંદા ગરડા ગાડામાં બેસાડી બેસાડી અને અગતરાય લઈ જાય. એની પાસે 2 ઘર હતા, એક ઘરમાં પોતે કુટુંબ પરિવાર દીકરા બધા રહેવા માંડ્યા, બીજું ઘર ખાલી કરી આપ્યું, એમાં સંતો અવતારા કર્યા. પર્વતભાઈ આખો દિવસ સાધુની સેવા કરે, જમાડે, વસ્ત્રો ધોઈને, અને પર્વતભાઈના ઘરવાળા રસોઈ કરે સંતો માટે, કપડા સાંધી દે સંતોના. અને પર્વતભાઈ કોઈ વૈદ્યને બોલાવી લાવે, એ જમાનો એવો નહોતો કે ફટાફટ ગોળીઓ મળે, એટલે વૈદ્ય શું ઓસરિયા બતાવે કા તો આપે કે આને ઊંધજો, આનો પાવડર કરજો, આને ઊંધીનો ઉકાળો કરજો, આ બધું કોણ કરે? પર્વતભાઈ કરવામાં દવા કૂટી આપે, ખાંડી આપે, ઉકાળી આપે. ઘરવાળાનો સહકાર ન હોય તો સેવામાં કોઈ દાડો સારો મળતા ન આવે. અનુભવ છે ઘણા.
કઈ એ વાત ઊંડા નથી ઉતરવો. આપણે તો પર્વતભાઈની જ વાત કરવી છે. એમના ઘેરથી આ રીતે સંતોની સેવામાં પર્વતભાઈને કઈ મદદરૂપ નહીં. આપણે જૂના સંતો એટલું તો કહેતા કે બે પડાળીઓ સત્સંગ હોય ને એમાં જે આનંદ આવે જિંદગીનો એવો આનંદ બીજે ન આવે. બે પડાળીઓ કોને કહેવાય ખબર છે? પેલા કોલેજમાં ડબલ ગ્રેજ્યુએટ થાય તો એને ખબર ન હોય, અને ગામડામાં એક નાનો નાનો હરિભગત હોય એને ખબર હોય કે બે પડાળ એટલે શું. કોઈ પૂછે મને ખબર હોય કે ન હોય. આ વીજળીના દીવા થાય છે, આટલો અજવાળો પડે, પંખા ચાલે, આ ધ્વનિ યંત્રો અવાજ આપે, આ બધામાં બે પડાળીઓ સત્સંગ છે. એટલે કે બે વાયર છે, એટલે એક વાયર કામ ન થાય. એમાં બે વાયર ભેગા પડે ચોક્કસ રીતે તો અવાજે આવે, અજવાળો આવે. પણ એક વાયરમાં ગડબડ થાય ને સૌ ફ્યુઝ ગયો સામે. સત્સંગ કરીએ, ભજન કરીએ, સેવા કરીએ અમારી શક્તિ પ્રમાણે. સંતો પર્વતભાઈ ને કેવો ભાવ હશે, શીખવા જેવી કથાઓ છે, આ બધી અંદર ઉતારવા જેવી વાત છે થોડી ઘણી. એકવાર સ્વામિનારાયણ ભગવાન ત્યાં ગામડામાં, સોરઠના ગામડામાં મહારાજ સભાઓ બિરાજેલા, સંતો બેઠેલા અને હરિભક્તો હતા, અને કોઈક દ્વેષી માણસ આવ્યો, હાથનો શેરડીના બે ત્રણ ટુકડા લઈ આવ્યો. દ્વેષી હતો. સંતોએ એક એક વાતની નોંધ કરી છે. આપણે તો હજુ ખબર નથી કે આપણા સંપ્રદાયમાં સાહિત્ય ગ્રંથો બધા કેટલા છે. આ દ્વેષી માણસ આવ્યો, દ્વેષી કેમ થયો તો સત્સંગ લો એ સંતોએ લખ્યું છે. ગ્રસ્તને તો સગા હોય ને, એટલે આ માણસને સગા હતા, એ સગા સત્સંગી હતા. એટલે હગાને ઘેર તો જવું પડે, ઘેર જાય રાત રોકાય, એ જમાનામાં વાહન નહીં, એ બહારગામ જાય એટલે રોકાવું પડે બીજે દાડે પાછા. એટલે આવા ગ્રસ્તને ઘેર જાય ને એ સત્સંગી, એટલે હવારે ઉઠે નાયો ચાલો નાયો. હું કોઈના રૂપી હોય પછી બે મહિના નાતો જ નથી. આજે જમવાનું નહીં મળે કેમ? અમારી એકાદશી છે આજે. મારા બાપ ક્યાં મારે ઘેર આવ્યો. આ સ્વામિનારાયણ વાળા તો મારી નાખવા માટે જ જીવ્યા, જન્મ્યા છે. આજે એક અડસો છે, કાલ ભારત છે, આજે મુખ્ય મારી નાખ્યા. એમાંથી એને દ્વેષ જન્મ્યો, સત્સંગીનો અભાવ લઈ લઈ અને એવો દ્વેષ જન્મ્યો કે એમાંથી એને તારણ કાઢ્યું કે અમારા ભગવાનને આ બધાને આવા ખોટા નાણાં કોણ પકડાવે છે? આ સાધુરાઓ. આ સાધુરાઓ જ કહે છે એકાદશી કરો, ઉત્સવ કરો, વહેલા ઉઠી ઉઠીને આવો, માળા ફેરવો, ધન કરો, ભજન કરો. આ સાધુ ન હોત તો કે શાંતિ હોત, એ હવે અમારા જેવા જ હોત. એટલે સાધુ ને કાળો લેતો થઈ ગયો. આજે એ દ્વેષી માણસ સભામાં આવ્યો, હાથમાં બે ત્રણ શેરડીના ટુકડા લઈને, એક બાજુથી ચાવેલા એવા, દાતા પૂછો કરી નાખી દીધું હોય ને એમ ચાવેલા ટુકડા દેખાતા હતા. લઈને આવ્યો, બધા જોઈએ કે આ કેમ આવ્યો સભામાં. હે સ્વામિનારાયણ ભગવાન,
아우 뭐야 아우 아우 왜 힘 가로도 봐도 아우 아와나 아와보다 배가 그래야 차이소 반담에 와버지 아주 미자고도 배가 그러면 나지 반담에 와도 괜찮지 아주 와 아마라 사도 마라 캐터 마피아 스웨리 카이 자다야 आम आप चिंता मुक्ति दो सचारे बाजू तो हमारा वाट माँ पहली क्या था इसे भी था वाट को नहीं जाए क्या चल वो तो ध्यान रखो खेलो तारीफ होगा तो आए ना पूछ जो अने श्रीजी महाराज ने संत सभा में कहे हो भाई कोई संत बात साझे चाहे नहीं क्या कोई सिरडी ना वाट माँ गया था एक साधु बात ही गया साधु बने के वाइज निखाल सोए हैं बड़ी सभा में बात है महाराज एक खोट बोले छे शेरड़ी में चाबी छे ये बात साची छे पण मैं आवता था नहीं तेरे रास्ता में सड़ेला साठा काढ़ी फेंकी दीधेला ये मैं उपाय था अने चूस्या था एना खेतर में अमे गया नथी रस्ता में फेंकेला था पड़ा था एक छेड़ो सड़ेलो हतो बीजे छेड़े में इसे भी चाबी छे स्वामीनारायण भगवान ने ये वक्त एकदम वट हुकम काढ़ी कोई पण संतो याद थी शेरड़ी अने शेरड़ी माथी जे कई बनतु होय क्यारे पण खाव नहीं वाका मां संतनो न तो पण तमे ते कारणे पहला द्वेषी ने कई पुनावे कई सुधरे मनाई आवी गयो आखा संप्रदाय बधा संतो शेरड़ी बंद गोळ बंद साकर बंद खांड बंद बधुं बंद કેટલા સમય બંધ રહ્યું હશે કોઈ કલ્પના આવે છે એક વર્ષ સુધી એક વર્ષ ગયું પર્વતભાઈ પાસે શેરડીના ચાર વાડ હતા મોટા ખેડૂત પર્વતભાઈ ગાડું ભરીને શેરડી મહારાજ પાસે લઈ આવ્યા ગઢપુરમાં અર્પણ કરવા જોજો હરિભક્તોના ભૈયા કેવું હોય છે એને ખબર છે કે સંતોને મનાય છે તો એ ગઢડામાં ગાડું ભરે શેરડી શા માટે મહારાજ માટે બે હાથા લઈ ગયો તો બહુ થઈ જાય ગાડું ભરે ને પણ પર્વત એ પર્વત છે હો ગમે એવા પવનમાં તોફાનમાં મકાનમાં છાપરા ઉડે પણ કોઈ પર્વત હલે મહારાજ પાસે ગયા સભામાં અને મુકુંદ બ્રહ્મચારી બોલ્યા મહારાજ પર્વતભાઈ શેરડીનું ગાડું ભરી લાવ્યા છે મહારાજ કે છે અહીં ગાડું કામ લાવ્યા અહીં ક્યાં ચીચોડો છે ચીચોડો એટલે આપણા શબ્દો જો જૂના નીકળ્યો મહારાજ હવે શું થાય લાગ્યા કઈ વાત લ્યો તમે જમો કે મહારાજ પાસે શેરડી છોલી અને એના માદળિયા કર્યા અને આ મૂક્યા શ્રીજી મહારાજ એમાંથી ગુઠો ભરી અને પર્વતભાઈને આપ્યા તો પર્વતભાઈ હાથ જોડ્યા ના મહારાજ હાથ જોડ્યા પ્રસાદી ન લઈ ગયો તો હાથ જોડવા ના જો તે એમ નહીં કરવાનું પ્રસાદીને વંદન કરી દેવાના કદાચ તમે ગયા હો ક્યાંય એકાદશી હોય કોઈ મંદિરમાં ગયા હો કે બહાર અને કોઈ કદાચ પ્રસાદ આપે તો હાથ જોડવા આદર કરવો પર્વતભાઈ હાથ જોડ્યા મહારાજ કે કેમ શેરડી મારાથી ન જવાય કેમ આ તો પ્રસાદી મહારાજ પ્રસાદી સાચી પણ અમારા ભગવાન શેરડી નથી જમતા ત્યારથી હું નથી જમતો તમારા ભગવાન એ તો
તો અમે છીએ તમારા તમારા સુધી પહોંચાડનાર આ બેઠા એ તમારો નિશ્ચય કરાવનાર તમારો ભજન ભક્તિનું બળ પ્રેરનાર અમારા સંતો શેરડી છોડી ત્યારથી મેં છોડી છે મારા જેવા કેટલા હજારો ભક્તોએ છોડી દીધી છે આનું નામ કહેવાય આત્મીયતા કે મારા સાધુ જો શેરડીના ખાતા હોય હું ભજન ભજન કઈ રીતે કહું શ્રીજી મહારાજને એક આ ભક્તની નિષ્ઠા સ્પર્શી ગઈ પર્વતભાઈ શેરડી ગાઢો ભરીને લાયા છો ને હારમાં લયો અને સભામાં સ્વામિનારાયણ ભગવાને બધા સંતોને એક એક સાંઠો આપ્યો જાઓ પ્રતિબંધ ઉઠાવી લીધો આ વાત માનું ત્યારથી મને એમ થાય છે કે પેલા વંદન પર્વતભાઈ કરવા દે તો અમારી દશા શું તમને બધાને અડગિયાનો પ્રસાદ વેચાતો હોત ને અમને મગફળી મમે રહે પર્વતભાઈને હજુ તો બહુ સુંદર કથાઓ છે એ આપણે સાંભળીશું સ્વામિનારાયણ